આમોદના સ્ટેશન રોડ ઉપર આવેલી જૂની ભાગ્યોદય ટોકીઝની મિલકત બાબતે આમોદના વકીલ તેમજ વેપારી વચ્ચે મારામારી થતા આમોદ પોલીસે બંને પાર્ટીને સામસામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આમોદ સ્ટેશન રોડ ઉપર આવેલી સિટી સર્વે નંબર 31-10 તથા 31-11 વાળી મિલકત જૂની ભાગ્યોદય ટોકીઝ અત્યંત જર્જરિત અવસ્થામાં હોય આમોદ પાલિકા દ્વારા ટોકીઝના માલિક કૌશલ બેબીના પતિ કાદર શરીફ ડભોયાને નોટિસ આપી મિલકત ઉતારી લેવા જણાવ્યું હતું. જે મિલકત બાબતે બે પાર્ટી વચ્ચે કોર્ટમાં કેસ ચાલતો હતો. આમોદના વકીલ મકબૂલ રાણાએ અસલ વતી આમોદની કોર્ટમાં મિલકત ઉતારવા બાબતે પરમિશન માંગી હતી, જે 30 દિવસનો સ્ટે હતો. જે 30 દિવસ પૂર્ણ થતા તેમજ ઉપલી કોર્ટમાં કોઈ અરજી કરી ના હોય જેસીબી દ્વારા જર્જરિત ઇમારત ઉતારતા હતા ત્યારે ડભોયા સમાજના મિલકતમાં ભાગીદારી ધરાવતા વ્યક્તિઓ બિલ્ડિંગ ઉતારવાની ના પાડતા મકબૂલ વિજયસિંહ રાણા વકીલ સાથે ઉગ્ર બોલાચાલી થઈ અને યુસુફ હાજી હસન ડભોયાએ મકબૂલ વકીલને હોકીના 2-3 સપાટા મારી તથા તેમની પત્નીને ધક્કો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેમાં પોલીસે યુસુફ હાજી હસન ડભોયા, કાદુ હાજી, મકસૂદ હુસેન, ગુલાબ ડભોયા તેમજ મોહમ્મદ સુફિયાના ડભોયા સામે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત મકબૂલ વકીલ તથા અન્ય 2 અજાણ્યા વ્યક્તિઓ જૂની ભાગ્યોદય ટોકીઝ જેસીબી વડે તોડતા હોય તેમને ડભોયા સમાજના વેપારીઓએ સદર મિલકત તોડવાની ના પાડતા મકબૂલ વિજયસિંહ રાણાએ વકીલે એકદમ ઉશ્કેરાઈ જોઈ અજાણ્યા માણસના હાથમાંથી હોકી લાવી અપશબ્દો બોલી કાલુભાઈને હોકીના સપાટા કમરના નીચેના ભાગે તથા ડાવા હાથે મારી દીધા હતા. તેમજ ત્યાં હાજર 2 અજાણ્યા માણસો મકબૂલ વકીલનું ઉપરાણ ઉલાઈ મકસૂદ હુસેન, ગુલામ ડભોયા તેમજ મોહમ્મદ સુફિયાનને ઢીકા પાટીનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી ઇજાગ્રસ્તોને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આમોદના વકીલ તેમજ ડભોયા સમાજના વેપારીઓની મારામારીનો વિડીયો પણ વાયરલ થયો હતો. આમોદ પોલીસે બંને પાર્ટીની સામસામે ફરિયાદ લઈ ભારતીય ન્યાય સંહિતા મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અમને મળેલા છે મકબૂલભાઈ વકીલે અને એમના માણસોએ જે ટોકી ઉતાવળ આવેલા તે અમારા હિસ્ટ્રી હોવા છતાં પણ દાદાગીરી કરીને અમને મારા ભાઈને ને અમને મળેલા છે. મને 2-3 જગ્યાએ વાગેલું છે ને ધાડીઓ લઈને મળેલા છે. જબાજબી કરે છે ડાંગો ધાડિયાથી અમને બહુ ખૂબ જ મારેલા છે. અમે આરોગ્ય દવાખાને એડમિટ થયેલા છે. પોલીસ ફરિયાદ કરી હા પોલીસ ફરિયાદ બી અમે કરેલી છે, અગાઉથી બી કરેલી છે અને આજે પણ કરી. અમે મારી નાખવાની બી મકબૂલભાઈ વકીલે જાતે વકીલે અમને મારી નાખવાની ધમકી પણ આપેલી છે કે હવે આવી તમારી મિલકતમાં આવી છે તો અમે મારી નાખીશું. હવે એ ધમકી પણ આપેલી છે આજે. પછી અમને માર્યા બી, મારા ભાઈને બી મારેલો છે, એનો અમારા પણ વિડીયો પણ છે અમારી પાસે અને કોર્ટનું અનાદર કરે સ્ટે ઓર્ડર બી છે અમારી પાસે. કોર્ટનું અનાદર કરે છે જાતે મકબૂલભાઈ વકીલ ને ઉડી દાદે કે હવે પછી જો અહીંયા આવ્યા તો મારી નાખીશ, આ જગ્યા પર હવે આવતા નહીં, ધાડી લઈને મારી આ બધી મિલકત હવે મારી થઈ ગયેલી છે, મારી પાસે પાવર ઓફ એટર્ની છે, એવી બધું બોલી ધાકધમકી આપી અમે ત્યાંથી ભગાડી મૂક્યા છે ને એને જોગમીને જુલમ ગુજારેલ છે અમારી ઉપર. કબજો લઈ લીધો છે, હરામનો કબજો લઈ લીધો છે. એ વકીલ આમોદ વકીલની ઉપર એક કલંક છે, એ વકીલ નથી, એ વકીલ પણ જ નથી. વકીલ થઈ વકીલ થઈ આવું ના કરે, જે વકીલને આવું કૃત્ય શોભે એવું નથી, માટે એની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. ને આ માથાભારે વકીલને ઉપર અગાઉ પણ અમારી ઉપર હુમલા કરેલા છે, તેની પણ અમે ફરિયાદો અને અમે થયેલી છે. અગાઉ પણ લેન્ડ ગ્રેબિંગમાં ગુનામાં અમે એને બચાવેલો છે સમાધાન કરીને, નહીં તો એની સનદ પણ જાત અને 7 વર્ષ જેલમાં રહે. પણ અમે એને એક આમોદ ગામના એક અમે વેપારી માણસ છે, અમને આ બધું શોભે નહીં, એના માટે અમે એને સાથે સમાધાન કરી ને એની પેલી સહેનાજબેનનું મકાન જે તોડાવેલું હતું એની આર્મેની રીસ લાગી આ બધું અમારો ટોકીઝ ઉપર એ હુમલો કરે છે, વારંવાર જેસીબી લઈને આવે છે અને તોડવાની કોશિશ કરે છે. કોર્ટના હુકમ મુજબ જૂની ભાગ્યદે ટોકીઝ જે સિટી સર્વે નંબર 31-10 તથા 31-11 છે તેના મૂળ માલિકોએ જે પરમિશન કોર્ટમાં માંગેલી કે પરમિશન આવી જતા હું એડવોકેટ હોય એની ઉતારવાની કામગીરી કરતા હોય તો આજ રોજ સામાવાળા તત્વો ગેરકાયદેસર મંજૂરી બનાવી અને અમો એડવોકેટ તથા અમારા પરિવાર તથા મજૂરો પર જે હુમલો કરેલો હોય અને અમોને ખોટા કેસમાં ફસાવવા પ્રયત્ન કરેલો હોય, અમારી પાસે નામદાર કોર્ટનો હુકમ હોય, નામદાર કોર્ટનો હુકમ બી આ અસામાજિક તત્વો માનતા નથી અને કાયદો હાથમાં લઈને ફરે છે એવા તત્વો સામે અમે ન્યાય માટે આગળ લડીશું.